जगत। हाँ बोल ने। जगत। हाँ बोल। अरे बोलवा दईस तो बोलू ने। ते तो कीधु हमणा जगत जगत। अरे भगवान हूँ तारी नहीं जगत जननी नी वात करू छु। ओ हाँ जगत जननी। मित्रो आपणे गणपति महाराज ने याद कर्या, મહેમાનોનું પણ સ્વાગત કર્યું, પણ હવે આપણી માને યાદ ન કરી તો કઈક અધૂરું અધૂરું લાગે। હા એકદમ સાચી વાત કહી માં, કેવો મીઠો શબ્દ કવિ કાગે તો સાચું જ કહ્યું છે। મોઢે બોલું માં અને સાચે જ નાનપણ સાંભરે, આ મોટપની મજા બધી કડવી લાગે કાગડા। અહીં વાત છે માની, એટલે આપણા સૌની માં ઉમિયા માં, આપણા કુળદેવી જેના સાનિધ્યમાં આપણે સૌ મળ્યા છીએ, એવી માં ભગવતીને આપણે યાદ કરીએ। અને હા માના ચમત્કારની તો હું શું વાત કહું, અહીં બેઠેલા દરેકે એનો અનુભવ તો કર્યો જ હશે। અને કહેવાય ને માને તો આપણે જ્યારે પણ યાદ કરીએ ને માં તો હાજરા હજુર છે। શબ્દ એક શોધું તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદું તો આખી સરિતા નીકળે। જુદી તાસીર છે આ દેશની, જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે। હજી પણ ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે, અને આજે પણ રાજા જનક જેવા આવીને હળ હાકે ને તો આ ધરતી માંથી સીતા નીકળે। વાહ, તો ચાલો એવા જ માતાજીના પરચા અને સિદ્ધિઓને ઉજાગર કરતું પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે વિરારના મિત્રો, પરમ ભક્ત। એક રાત્રે રત્ના બાપા માતાજી નું સ્મરણ કરતા કરતા ખાટલા પર આરામ કરી રહ્યા છે, ત્યાં અચાનક એમની દિવ્ય અનુભૂતિ થાય છે અને સાક્ષાત માં ઉમિયાના દર્શન થાય છે। માતાનું તેજસ્વી મુખારવિંદ, આંખોમાં અમી દરિયા, આવા ભવ્ય દિવ્ય સ્વરૂપની ઝાંખી કરતા કરતા ભગત પોતાની જાતને ધન્ય ધન્ય સમજે છે। અને ત્યાં માં ઉમિયા આશીર્વાદ આપતા કહે છે, બેટા રત્ન, સરગામની હદમાં મારી મૂર્તિ દટાયેલી છે, એ મૂર્તિને તું બહાર કઢાવ। માં ઉમિયાની આજ્ઞાનું પાલન કરતા બીજા જ દિવસે ભગત સિત્સર ગામ આવે છે। ગામના લોકોને પોતાને થયેલા દિવ્ય સાક્ષાત્કારની વાત કરે છે। એમની વાતને માન આપી ગામવાસી સૌ ભેગા મળીને વેણુ નદીના દક્ષિણ કાંઠે પ્રસ્થાન કરે છે। ત્યાં ગામવાસીઓને કંકુનો સાથિયો દેખાય છે અને ત્યાં ખોદકામ શરૂ કરે છે।
પગ દીવડા થાય, છોટડા કંકુના છંટાય, ઉતારું આરતી રે ઉમિયામાં ની આરતી રે. હલો હા,